રાજકોટ ઉપલેટાના શેવંતરાના ખેડૂતોએ મગફળીનું બેસણું કર્યું હતું. કપાસ મગફળી જેવા પાક નિષ્ફળ જવાની શંકાએ ખેડૂતો દ્વારા બેસણું યોજવામાં આવ્યું હતું, જેમાં સરકાર દ્વારા પાક વીમો આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ખેડૂતોની વરસાદ વગર દશા ખરાબ થાય તો દવા પીવાનો વારો આવે તેવી સ્થિતિ છે. અહેવાલ કાનભાઈ સુવા, ઉપલેટા. મારું નામ હાર્દિક વિનુભાઈ ચંદ્રવાડિયા છે, ગામ સેવંતરા. હું સરપંચસિંહનો દીકરો છું. વાયુ વાવાઝોડાને લઈને અમારે છૂટો છવાયો વરસાદ થયો હતો, જેથી કરીને બધા ખેડૂતે વાવી દીધું હતું. આજે 45 દિવસથી આ માંડવી હુકાવા માંડી છે. ખેડૂતનો પાક નિષ્ફળ જવા માંડ્યો છે. ગામના ખેડૂતો અમારી પાસે આવ્યા કે ભાઈ આમાં હવે આપણે શું કરવું. એ કે અમે એક મીટિંગ બેસણું કર્યું હરદાસભાઈની વાડીએ, તો બધા ખેડૂતે કીધું કે ભાઈ સરકારશ્રીને કંઈક આપણે રજૂઆત કરીએ કે આપણે મગફળીમાં કે આ બધું હુકાવા માંડ્યું તો આપણે વીમા. અને ગયા વર્ષે પણ એવું જ વરસ થયું, જેથી કરીને આપણે કંઈ વીમો જડ્યો નથી. અને ખેડૂત પાસે આના સિવાય તો કંઈ ધંધો નથી, ખેતી ઉપર નિર્ભરિત છે, આકાશી રોજી ઉપર. કુદરત રૂઠી ગયો છે. તો સરકારશ્રીને એવી નમ્ર વિનંતી છે કે આ ખેડૂતનું સાંભળીને એને થાય એટલો બધો તમે પ્રયત્નો એવા કરો કે એને થોડું ઘણું આપીએ, આપણે વીમા આપીએ, કંઈક એમાં સબસિડીઓ આપીએ, કે જેથી કરીને ખેડૂત આગળ. જો ખેડૂત આગળ નહીં આવે તો આ દેશ ચાલવા પણ છે નહીં. તો કુદરતને એવી વિનંતી છે કે કાયમી સાથે અમે તમારી સાથે છીએ, જો તમારું અમે સાંભળી લ્યો તો અમને એમ થાય કે સરકારે અમારો ઉપકાર માન્યો. અને ખેડૂત માથે ઓઢીને રોવે છે અત્યારે બિચારા બધા.